જીવન એક સરસ રમત છે તેની હારમાં પણ એક ગમત છે અલગ તો માણસના વિચારો અને મત છે સાહેબ બાકી માર્કેટ વિશે વાત કરીએ તો માર્કેટ ની અંદર અત્યારે રફ ના ભાવ છે ને એ ધીમે ધીમે વધતા હોય ને પ્લસ એવું આપણને દેખાઈ રહ્યું છે હવે આ લોકડાઉન થયું એનો તો જસ્ટ એક થી બે દિવસ જ થયા છે અને આ જે લોકડાઉન થયું છે એની અસર સીધી આપણને નાના ઉદ્યોગકારો છે અથવા તો જે રફના સ્ટોકિસ છે ને જે લોકો રફ ડાયમંડનું ટ્રેડિંગ કરે છે ને એના ઉપર વધારે વર્તાઈ રહી છે અને અત્યારે આપણને જોઈ પણ રહ્યા છે કે રફના ડાયમંડ દિવસે દિવસે થોડાક પ્લસ થતા હોય એવું આપણને દેખાઈ રહ્યું છે હવે રફના ભાવ વધવાના છે એટલે ઓબ્વિયસલી સામે જે પોલિશ ડાયમંડ છે એના પણ ભાઈ ભાવ તો વધવાના જ છે એટલા માટે જે લોકો પાસે પોલીસ ડાયમંડનો સ્ટોક હશે ઓબ્વિયસલી એ લોકોને અત્યારે બેનિફિટ દેખાઈ રહ્યો છે હવે જે બેલ્જિયમની અંદર લોકડાઉન થયું તો એની અંદર ભાઈ રફ ડાયમંડ ઉપર શા માટે પડે છે કારણ કે રફ ડાયમંડનો જે પચાસ ટકા હિસ્સો છે ને એ ટોટલી આપણે બેલ્જીયમથી જ ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે કે જે બેલ્જિયમ છે ત્યાંથી જ આપણે પચાસ ટકા જેટલો રફનો હિસ્સો પરચેસ કરીએ છીએ અથવા તો ખરીદીએ છીએ તો જેને લીધે આપણને ફરીથી લોકડાઉન બેલ્જિયમની અંદર જાહેર થયું તો આપણને સુરતનો ડાયમંડ માર્કેટ છે અથવા તો જેટલા પણ રફ ડાયમંડના જે માર્કેટ આપણે ગણાવી શકીએ તો ત્યાં ખાસો એવો હલગ ડોલગ થઈ ગયું છે એટલે કે ડાયમંડનું જે પ્રાઇઝલેસ છે એ દિવસેને દિવસે વધતું હોય એવું આપણને દિવાળી સુધી લાગશે અને આ ઓબ્વિયસલી એક સારી એવી બાબત કહેવાય કારણ કે જ્યારથી લોકડાઉન જાહેર થયું હતું અને લોકડાઉન પહેતા પછી જ્યારે ડાયમંડ માર્કેટ ઓન થયો તો ને ત્યારે લોકોએ ડિસાઇડ કર્યું હતું અથવા તો એસોસિએશને એવું ડિસાઈડ કર્યું હતું કે આપણે એક મહિના સુધી જે બહારની જે રફ આવે છે એ પરચેસ નથી કરવાની જેટલા પણ સાઈડ હોલ્ડરો છે એ લોકો પોતાની જે રફ છે એ બહાર નહીં પાડે જે આપણે એક પ્લસ પોઈન્ટ ડાયમંડ ઉદ્યોગ માટે કહીએ અને જે આપણને એક બેનિફિટ પણ પ્રોવાઈડ કરે છે કારણ કે એક મહિનો જો રફ ડાયમંડનું પ્રોડક્શન ઠપ થઈ ગયું એટલા માટે જે લોકો પાસે જૂની રફ છે એ બધાએ પ્રોડક્શન કરીને જે માર્કેટના ભાવે છે એ ડાયમંડ સેલિંગ કરી દીધા છે અને સારામાં સારું માર્કેટ જે વચગાળાના ડાયમંડ્સ છે જે પોલિશ ડાયમંડ છે કસરિયાત ડાયમંડ છે એના પણ ભાઈ ભાવ તો આપણને મળ્યા જતા પરંતુ જે જાડા ડાયમંડ છે જે પોઈન્ટેડ ડાયમંડ છે એનું જે ટ્રેડિંગ થાય છે એ અત્યારે આપણને થોડુંક નહીવત પ્રમાણમાં દેખાઈ રહ્યું છે જે આપણે સીવીડી ડાયમંડ કહીએ સિન્થે ડાયમંડ કહીએ તો એની તો ભાઈ ડિમાન્ડ તો ઓબ્વિયસલી છે જ તે જાડા ડાયમંડમાં પણ જે ભાવે રીઝનેબલ ભાવે મળતા હોય છે એ ભાવે આપણે વેચવા પડતા હોય છે જે જનરલી અત્યારે ડાયમંડ માર્કેટનો સિનારિયો બની ગયો છે હવે બેલ્જિયમની અંદર ભાઈ રફ ડાયમંડ છે તો એ તો બધું અત્યારે ઠફ થઈ ગયું છે એટલે ઓબ્વિયસલી જે લોકો રફ ડાયમંડ બેલ્જિયમથી પરચેસ કરતા હશે એ લોકોને અત્યારે ભાઈ અછત ઊભી થવાની છે અને મોસ્ટલી લોકો છે ને રફ ડાયમંડનો સ્ટોક વધારે રાખવાનું પસંદ નથી કરતા કારણ કે ક્યારે ભાઈ ડાયમંડના જે પણ ભાવ છે રફના જે ભાવ છે એ પ્લસ થઈને આવશે કે માઇનસ થઈને આવશે એનું જે પ્રીમિયમ છે લોકો વચ્ચે જનરલી દસથી પંદર ટકા પણ પ્રીમિયમથી રફું લેતા હતા ખરીદતા હતા જે એક બહુ હાઈલી આપણે કોસ્ટિંગ ગણી શકીએ જે પ્રીમિયમ ભરવાનું છે એ ઓબ્વિયસલી આપણે ભરવાનું જ હોય છે અને સામે જે ડોલરના ભાવ પ્લસ થતા હોય છે તો ડોલરમાં પેમેન્ટ કરવાનું આવે છે તો ઓબ્વિયસલી એના પણ આપણે ભાવ લિસ્ટ વધારે ઊંચા જવાને લીધે આપણે ભરવા પડતા હોય છે તો ઓબ્વિયસલી જે માર્કેટ આપણે દિવાળી સુધીનું ગણીએ તો ઓબ્વિયસલી આપણને તો એવું જ દેખાય છે કે ભાઈ રફના ડાયમંડ છે ને ધીમે ધીમે તો ધીમે ધીમે તો ગ્રો થવાના છે અને વધવાના છે અને જે લોકો પાસે સ્ટોક છે ઓબ્વિયસલી એ લોકો અત્યારે ફાયદો તો લઈ જ શકવાના છે કારણ કે રફની જે શોર્ટેજ છે એ ઓબ્વિયસલી પેલા નાના માર્કેટની અંદર દેખાતી હોય હોય છે 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 કારણ કે જે જે નાનું માર્કેટ લોકો ભાઈ કેપેસિટી પ્રમાણે કામ કરતા અને જેટલી રફ આવે એનું પ્રોડક્શન કરીને ડાયમંડની અંદર ડાયરેક્ટલી સેલિંગ કરી નાખતા હોય છે એ લોકોને જનરલી શું હોય છે કે ઉપરથી જે રફ આવે છે જે ભાવે આવે છે ઓબ્વિયસલી એ ભાવે તેને પરચેસ કરવી પડતી હોય છે અને સામે જે એનું સેલિંગ જે એના ભાઈ પોલીશ ડાયમંડ નીકળે છે તો પોલીસ ડાયમંડની અંદર પણ એ લોકો માર્જિન રાખીને થોડુંક તો થોડુંક સેલિંગ તો કરવું જ પડતું હોય છે તો ઓબ્વિયસલી આવનારા સમયમાં ઓબ્વિયસલી ડાયમંડ માર્કેટની અંદર ભાઈ તેજીનો માહોલ તો આવવાનો જ છે અને આપણને ધીમે ધીમે પણ દેખાઈ રહ્યો છે પરંતુ અમુક એવા ડાયમંડ્સ છે જે ઓકવર્ડ ડાયમંડ્સ છે એ ઓબ્વિયસલી અત્યારે ચાલતા નથી પરંતુ વ્હાઈટ ડાયમંડ છે એની ઓબ્વિયસલી અત્યારે પણ ડિમાન્ડ છે અને આવનારા સમયમાં પણ ધીમે ધીમે ડિમાન્ડ રહેવાની છે અને આવનારો સમય તો આપણને એવું લાગે છે કે ડાયમંડ માર્કેટની અંદર ક્વોલિટી બેઝ ટોટલી માર્કેટ જતું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારે માનો કે કસરિયાત ડાયમંડ ચાલે છે ભાઈ અમુક એવા રેન્જ જની અંદર પડતા હોય તો એવા ડાયમંડ ચાલે છે પરંતુ નેક્સ્ટ જે લેવલ છે એ ડાયમંડનું ઓબ્વિયસલી હંમેશા માર્કેટ છે એ ક્વૉલિટી બેઝ જ રહેવાનું છે સામે આપણે કટ જોવાની છે કટ સારી છે ક્વોલિટી સારી છે તો ઓબ્વિયસલી આ માર્કેટની અંદર પણ અત્યારે વેપાર તો પડી જ જાય છે તો ઓબ્વિયસલી આ વસ્તુ હતી અત્યારનું જે ડાયમંડ માર્કેટ છે એની સિચ્યુએશન કેવું છે ઓબ્વિયસલી અત્યારે તો ભાઈ બેલ્જિયમની અંદર લોકડાઉન તો જાહેર કરવામાં આવ્યું છે ઘણા એવા બીજા પણ ભાઈ કન્ટ્રી એવા છે જે લોકો અત્યારે વિચારણા કરી રહ્યા છે કે આપણે નેક્સ્ટ સમયમાં જોવા જો કોરોનાના કેસીસ વધશે તો ઓબિયસલી લોકડાઉન તો લાદવું જ પડશે આઈ થિંક કે આવનારા સમયમાં જે ડાયમંડ ઉદ્યોગ છે એ ઓબ્વિયસલી ગ્રોઅઅપ તો થવાનો જ છે